નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં થોડા સમય પૂર્વે એક વીજ ગ્રાહકને 9.24 લાખ રૂપિયાનું બિલ બાકી હોવાના કિસ્સાએ ચકચાર જગાવી હતી, જે બાદ જેતલપુર વિસ્તારના રહેવાસીને વીજ બિલ 13.45 લાખ બાકી હોવાનો મેસેજ મળતા MGVCL પર સવાલો ઉભા થયા છે. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી MGVCL દ્વારા લગાવવામાં આવેલા નવા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યાં આજે પણ યથાવત જોવા મળ્યો હતો. લોકોના વિરોધ બાદ સરકારે હાલ સ્માર્ટ મીટર લગાવવા ઉપર બ્રેક તો મારી દીધી છે, પરંતુ જે લોકોના ઘરોમાં આ સ્માર્ટ મીટર લાગ્યા છે, મદીનાબેન પઠાણે જણાવ્યું હતું કે દર 2-3 દિવસે રિચાર્જ પૂરું થઈ જતું હોવાનું લોકો કહી રહ્યા છે. આ સ્માર્ટ મીટરના કારણે બમણું બિલ આવવા લાગ્યું છે. એમને 13.45 લાખ વીજ બિલ બાકી હોવાનો મેસેજ આવતા ચકચાર મચી છે. અમે અરજી કરીને થાકી ગયા છે, છતાં પણ અમારા ઘરે લાગેલા સ્માર્ટ મીટર બદલવામાં આવતા નથી. અમારી માંગણી છે કે અમને અમારા જૂના મીટર પાછા આપો. અમારે છે ને આ સ્માર્ટ મીટર નાખ્યા પછી અઠવાડિયા પછી 13,65,000 નું 45,000 નું મેસેજ આવ્યું છે મારા બાબાને. તો મારા બાબાને પણ ટેન્શન, અમને પણ ટેન્શન, એના પપ્પા પણ ટેન્શનથી બીમાર થઈ ગયા છે. આ મહિનાથી, એક મહિનાથી એ પણ બહુ બીમાર થઈ ગયા છે ટેન્શનમાં. ને આ ત્યાં GB પર મારો બાબો ધક્કા ખાય છે તો આયુષ થઈ જશે કરે છે, પણ કશું થતું નથી. શું કહેશો, ઘરમાં વપરાશ કેટલો છે ને? આટલું બિલ આવ્યું છે, પહેલાં કેટલું બિલ આવતું હતું? પહેલાં અમારા 2500-2600 એવું બિલ આવતું હતું 2 મહિનાનું, ને હવે આટલું બધું એકદમથી કાઢ્યું છે તો અમને બહુ ટેન્શન આવી ગયું છે. એટલે અમારી માંગ એ જ છે, અમારે આ સ્માર્ટ મીટર જોઈએ જ નહીં, અમારે અમારું જૂનું મીટર હતું એ જ જોઈએ. કેમેરામેન નવનીત પરમાણિક સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.